जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 માં ઇંગ્લિશ વિષયનો અભ્યાસ કરીશું, જેમાં એસાઇનમેન્ટ. સૌથી પહેલા આપણે જે એસાઇનમેન્ટ શીખ્યા સેમેસ્ટર 2 નો, એ એસાઇનમેન્ટનો આપણે રિવિઝન તરીકે શીખી લઈએ, જોઈ લઈએ. જેમાં આજે આપણે ક્વેશ્ચન 3, બરાબર, કયો ક્વેશ્ચન? તો ક્વેશ્ચન 3. એટલે તમે પણ તમારું એસાઇનમેન્ટ સાથે જ લઈને બેસજો તો સમજવામાં સરળતા રહેશે. તો ક્વેશ્ચન 3માં શું છે મિત્રો, પહેલાં આપણે સમજી લઈએ એનું હેડિંગ. હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સ ઇઝ, આ વાક્ય કોણ બોલે છે? રાઇટ ધેર નેમ્સ, અને એના માટે આ વાક્ય કોના માટે છે એનું આપણે નામ લખવાનું છે છેલ્લે. તો એમાં પહેલું જ એક્ઝામ્પલ આપણે પહેલો નંબર જોઈ લઈએ. સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. એટલે વાક્યનું ગુજરાતી આપણે સમજીશું તો ખબર પડશે પાઠના આધારે કે આ વાક્ય કોણ બોલે છે અથવા કોના માટે છે. તો કહે છે, વિદ્યાર્થીઓ શાંતિ રાખો, ઝાડ પર એક પક્ષી છે. તો આવું વાક્ય પાઠ દરમિયાન આપણે જોયું હતું કે કોણ કોના માટે હતું આ વાક્ય છે, તો સિદ્ધાર્થ માટે. કોના માટે? સિદ્ધાર્થ માટે. બીજો નંબર, ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26th January. તો એનું ગુજરાતી આપણે સમજી લઈએ. મિત્રો, વી વિલ ગો એટલે આપણે જઈશું ફોર એ મૂવી, પિક્ચર જોવા માટે. ક્યારે? તો ઓન 26th January, બરાબર. 26મી જાન્યુઆરીએ આપણે પિક્ચર જોવા માટે જઈશું. આવું વાક્ય કોના માટે છે? તો એ પણ સિદ્ધાર્થ માટે જ વપરાયું છે, બરાબર. સિદ્ધાર્થ આવશે જવાબ. હવે ત્રીજું વાક્ય પણ જોઈ લઈએ આપણે. વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ, આપણે ઉપયોગ કરવો જોઈએ પણ શેનો? તો માત્ર રાસાયણિક, નહીં પણ કયું? કુદરતી ખાતર. ઓર્ગેનિક એટલે કુદરતી, તો કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. આવું વાક્ય કોના માટે હતું? તો નીતિન માટે. નંબર 4 જોઈએ. દિવ્યેશ વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીઝ વર્ડ કાર્ડ્સ ટુ ઈચ ગ્રુપ, એટલે દરેક ગ્રુપને, સમૂહને, દિવ્યેશ તારે આ વર્ડ કાર્ડ જે છે, શબ્દોના કાર્ડ્સ, એ તારે મહેરબાની કરીને વહેંચવાના છે. તો આવું વાક્ય સિદ્ધાર્થ માટે વપરાયું હતું, બરાબર. એટલે આવશે જવાબમાં સિદ્ધાર્થ. હજુ પાંચમું વાક્ય છે, આપણે એ જોઈ લઈએ. તો પાંચમા વાક્યમાં આપેલું છે, વી સપ્લાય 200 લિટર્સ ઓફ મિલ્ક ટુ ધ ડેરી એવરી ડે. એવરી ડે એટલે દરરોજ. દરરોજ આપણે 200 લિટર દૂધનો જે પુરવઠો છે એ આપણે પૂરો પાડવાનો છે, બરાબર. કોને? તો ડેરીને, જે દૂધની ડેરી ચાલતી હોય એમને. તો આ વાક્ય કોના માટે વપરાયું કહેવાય? નીતિન માટે, બરાબર. કારણ કે નીતિનનો આપણે જોયું, એને ખેડૂત બનવાની ઈચ્છા હતી એટલા માટે એને નિબંધ લખ્યો હતો એ. તો આવી રીતે આપણે 5 વાક્યોના જવાબ યાદ રાખવાના છે અને બાકી નોટબુકમાં લખી પણ લેવાના છે. હવે ક્વેશ્ચન નંબર 7ની વાત કરીએ. તો ક્વેશ્ચન નંબર 7માં ગીવ કરેક્ટ આન્સર, સાચો જવાબ આપો. તો આપણે સાચો જવાબ લખવાનો છે અને પ્રશ્નો ઉપર આપેલા જ છે, માત્ર ઇન શોર્ટ ટૂંકમાં જવાબ લખવાનો છે, આખું વાક્ય નથી લખવાનું, બરાબર. તો સૌથી પહેલો પ્રશ્ન જોઈ લઈએ મિત્રો. વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ? હવે વેન એટલે ક્યારે, ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે વિશ્વ પર્યાવરણ દિવસ, સેલિબ્રેટ એટલે ઉજવાય છે. તો ક્યારે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે? તો ક્યારે આવે એટલે સમય, તારીખ, વાર, આમાંથી કંઈ પણ એક જવાબ હોય. તો અહીંયા આપણે આન્સર જોઈએ, 5th June. 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, પણ આપણે આખું વાક્ય નહીં, માત્ર ઇન શોર્ટ ટૂંકમાં જવાબ લખવાનો, 5th June. બીજો પ્રશ્ન છે આપણો, વેર વિલ યુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે? અહીંયા આવ્યું છે વેર એટલે ક્યારે, વેરનો મતલબ શું થાય? ક્યાં? તો સ્થળનો, સ્થળ આવશે જવાબમાં. વેર વિલ યુ સેલિબ્રેટ, તમે ક્યાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવશો, ક્યાં ઉજવશો, કયા સ્થળે ઉજવશો? તો આન્સર હતો ઇન સ્કૂલ, શાળામાં. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ, વોટ વિલ યુ ડૂ ઓન ધીસ ડે? આ દિવસે આપણે
વોટ એટલે કે શું, તો આ દિવસે તમે શું કરશો, તો જવાબ આવશે પ્લાન્ટ ટ્રીઝ, વૃક્ષો વાવીશું, એટલે જવાબ આવશે પ્લાન્ટ ટ્રીઝ. ચોથો પ્રશ્ન આપણો, વિચ કોમ્પિટિશન વિલ એરેન્જ ઓન ધીસ ડે, આ દિવસે આપણે કઈ સ્પર્ધાનું આયોજન કરીશું. કોમ્પિટિશન એટલે પ્રતિયોગિતા કો, સ્પર્ધા કો, બરાબર, અને એરેન્જ એટલે ગોઠવવું, અને વિચ છે એટલે કઈ હરીફાઈ, કઈ સ્પર્ધાનું આયોજન કરીશું, તો જવાબ છે ઇલોક્યુશન કોમ્પિટિશન. હવે ઇલોક્યુશનનો મતલબ શું થાય, તો વૃક્ષોને કે પર્યાવરણને લગતા જ પ્રશ્ન પૂછવામાં આવે એને કહેવાય ઇલોક્યુશન, બરાબર છે મિત્રો. પાંચમો અને છેલ્લો પ્રશ્ન આપણે જોઈ લઈએ, સમજી લઈએ. વોટ ટાઈપ ઓફ સ્લોગન્સ વિલ યુ મેક, વોટ ટાઈપ ઓફ એટલે કયા પ્રકારના, સ્લોગન એટલે સૂત્રો, વિલ યુ મેક બનાવશો, તમે કયા પ્રકારના સૂત્રો બનાવશો, તો આન્સર છે આપણો સેવ ટ્રીઝ એટલે કે વૃક્ષો બચાવો. આવા પ્રકારના આપણે સ્લોગન એટલે સૂત્રો બનાવતા હોઈએ છીએ અને લગાવતા પણ હોઈએ છીએ. તો બરાબર મિત્રો, આજે આપણે બે પ્રશ્ન શીખ્યા, પ્રશ્ન 3 અને પ્રશ્ન 7. તો બંને તમે તમારી નોટબુકમાં, પાક્કી નોટબુકમાં સારા અક્ષરોએ લખી લેજો અને તૈયાર પણ કરી નાખજો. તો આવજો મિત્રો, જય શ્રી કૃષ્ણ.